નર્મદા જિલ્લાના પીપલા કંકાલા ગામ ખાતે લાગેલી ભીષણ આગમાં 14 મકાનો સળગીને ખાખ થઈ જતા તેમાં રહેતા 14 પરિવારો બેઘર બન્યા હતા. ડેડિયાપાડાના પીપલા કંકાલા ગામના નીચલા ફળિયાના એક કાચા મકાનમાં પાછળના ભાગે આવેલ ઢોરવાડામાં આગ લાગી હતી. આ આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના 14 ઘરોને પણ ચપેટમાં લીધા હતા. જોકે અચાનક આગ લાગતા તેમાં રહેતા પરિવારો બૂમાબૂમ કરી ઘરની બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. જોકે આગમાં ઘરનો તમામ સામાન, રોકડ રકમ અને દાગીના તથા બે પશુઓ પણ સળગીને ખાખ થઈ ગયા હતા. આ આગને કારણે 14 પરિવારો છત ગુમાવતા નિરાધાર બન્યા હતા. જોકે નજીકમાં કોઈ ફાયર સેફ્ટીની સુવિધા નહીં હોવાના કારણે કિલોમીટરો દૂર આવેલ એવા રાજપીપળાથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા અને આ ફાયર બ્રિગેડ કલાકો બાદ આવી પહોંચી હતી. જોકે ફાયર બ્રિગેડ આગને સંપૂર્ણ રીતે બુઝાવે તે પહેલા 14 મકાનો સળગીને ખાખ થઈ જવા પામ્યા હતા. જે 11 જેટલા ઘરો બળી ગયેલ છે અને અમને જાણ થતાં અમે સવારના તાત્કાલિક સ્થળ પર આવેલા છે. હાલમાં કેટલી નુકસાની થઈ છે જેના કાગળો જેવા કે પંચકેસ અને ઘર માલિકોના જવાબ એ કાર્યવાહી હાલમાં ચાલે છે. જે કંઈ નુકસાની થઈ હશે તે સરકાર તરફથી તંત્ર તરફથી અમને સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવશે. આપનું નામ? મારું નામ. અમારી આજુબાજુ ઘરોમાં પાણીની જો સુવિધા જો હતી તો અમે કંઈ બી થોડુંક તે બી બચાવ કરી શકતા. પાણીની સુવિધા અમારી પાસે કશું નહીં. હેડપંપ ખરો, પણ હેડપંપથી બૈરાઓ કાળે કાળે ખેંચે કેટલું કરે. તે બી માણસો ગામના બહુ બધાએ અમને સહાય કર્યો હતો. એક હેડપંપથી પાણી લાવી લાવીને બોયો કર્યો. અમારી પાસે પાણીનો હોવાળો બી જોઈએ. પાણીનો હોવાળો હોય તો થોડો તે બી બચાવ કરી શકતા. અમારી પાણીની સુવિધા છે જ નહીં તો અમે કેવી રીતના કરીએ. હેડપંપ અમે ખેંચે ખેંચે કેટલું ખેંચીએ અને બધા ગામના માણસોએ અમને બહુ સુવિધા કરી અને પાણી ખેંચી ખેંચીને અમને બે ઘરો તેઓ થોડાક બચાવી શક્યા. પણ વધારે આગ લાગી ગઈ તો કઈ રીતે અમે હળગાવીએ, બચાવ કરી શકીએ? તો હવે ટેન્કરને કંઈ બી નજીક હોય તો કંઈ બી સુવિધા કરી શકતા અમે, એમ કે થોડુંક તે ઉલવાઈ જતું. પણ હવે હવે પાણી નહીં તો કેવી રીતના ઉલવાય કે કેવી રીતના જઈએ નજીક? તે બી બહુ જ સુવિધા કરી શકી, પણ પાણીથી અમને કશું કરી નહીં શક્યા અમે. તો એટલું બધું જાનવર પણ બળી ગયા છે તો હવે એ લોકોને કાઢીએ કેવી રીતના? અમે માણસો જેમ તેમ થઈ ગયેલા તો એને કાઢીએ કેવી રીતના? બે જાનવર, બે ભેંસો મરી ગઈ. બે ભેંસો મરી ગઈ અને ઘરમાં જે બધું જ ઘરો બળી ગયા એમાં તો એ લોકોનું સોનું ચાંદી કપડાં બધું જ બળી ગયા. એ લોકો પહેરેલા કપડાં લઈને નાહી ગયા છે, નીકળ્યા છે. એનાથી કશું નહીં નીકળ્યું. માણસોને કોઈને નુકસાન નહીં થયું, પણ એ થઈને એક છોકરો ઘર પર પાણી છાંટવા ચડેલો તે છોકરો ઉપરથી પડી ગયેલો છે. એને વાગ્યું છે એને એમ નહીં વધારે એમ થયું, પણ નુકસાન એને એક બી માર વાગ્યો છે. તો 108 ને ફોન કર્યો તો 108 દવાખાને લઈ ગયેલી એને. શું નામ આપનું? જમના